નમસ્કાર મિત્રો સવારે તમે ઘરમાંથી નોકરી તરફ જાઓ છો ત્યારે શું તમે રસ્તા પર ચાલી રહેલા વાહનોના હોર્નથી પરેશાન થઈ જાઓ છો તો રસ્તા પર આગળ ગાડીઓની લાઈન અને પાછળથી લોકો હોર્ન મારતા હોય તો આ હોર્નનો અવાજ સાંભળી તમારું મગજ પણ ખરાબ થઈ જતું હોય છે તો મિત્રો વાહનોના હોર્નના અવાજ ક્યારેય માનસિક સંતુલન ફેરવી નાખે છે અને ક્યારેક તો હોર્નના અવાજને કારણે ટ્રાફિક સિગ્નલ પર લોકોનો ઝઘડો પણ થતો હોય છે તો મિત્રો મોટાભાગના વાહન ચાલકોને આ અવાજનું ધ્યાન રાખતા નથી અને પ્રતિબંધિત વિસ્તારમાં પણ હોર્ન મારે છે અને આમ કરવાથી ધ્વનિ પ્રદૂષણને વેગ મળે છે અને કાનમાં લોખંડના સળિયાની જેમ અથડાતા હોર્નના અવાજનું આખરે સોલ્યુશન શું છે તો સરકાર કોઈ પગલાં કેમ નથી ભરતી જો તમે હોર્નથી પરેશાન છો તો તમારા માટે એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકાર ગાડીઓના હોર્નના અવાજને લઈને એક નવો નિયમ લાગુ કરવાની તૈયારીમાં છે અને પોતાની કામગીરીને લઈને હંમેશા ચર્ચામાં રહેતા કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિનભાઈ ગડકરીએ હોર્નના અવાજને મધુર કરવા માટે કામ કરી રહ્યા છે તો મિત્રો વાત કરીએ આગળ તો નીતિનભાઈ ગડકરીએ નવા નિયમોને લઈને મંત્રાલયની તૈયારી રજૂ કરી છે અને કેન્દ્રીય પ્રધાન નીતિનભાઈ ગડકરીએ જે જણાવ્યું તે મુજબ ટૂંક સમયમાં તમને ગાડીઓના હોર્નમાં કંટાળાજનક અવાજમાંથી મુક્તિ મળશે તેમણે કહ્યું કે તેમના મંત્રાલયના અધિકારીઓ કારના હોર્નનો અવાજ બદલવા પર કામ કરી રહ્યા છે કોઈ પાછળથી હોર્ન વગાડે અને તમને વાંછડી અથવા વાયોલિનની ધૂનનો અવાજ સંભળાય તો કેટલું સારું સરકાર કંઈક આવી જ તૈયારી કરી રહી છે નીતિનભાઈ ગડકરી મુજબ આગામી સમયમાં વાહનોના હોર્નના કંટાળાજનક અવાજમાંથી મુક્તિ મળશે અને હોર્નના કંટાળાજનક અવાજના બદલે ભારતીય સંગીત વાદ્યયંત્રોની મધુર સ્વની સંભળાશે મિત્રો નિતિન ગડકરીએ પોતાનો અનુભવ સંભળાવતા એમ કહ્યું કે તેઓ નાગપુરમાં અગિયારમાં માળે રહે છે અને દરરોજ સવારે એક કલાક પ્રાણાયામ કરે છે અને આ દરમિયાન રસ્તા પર સંભળાતા હોર્ન તેમના એક કલાકના ધ્યાનમાં ખલેલ પહોંચાડે છે અને આ પરેશાનીને સહન કરતા તેમના મનમાં વિચાર આવ્યો કે વાહનોના હોર્ન કંટાળાજનક નહીં પરંતુ મધુર હોવા જોઈએ તો તેમણે કહ્યું કે અમે વિચારવાનું શરૂ કર્યું છે કે કારના હોર્નનો અવાજ ભારતીય સંગીતના સાધનો અનુસાર હોવો જોઈએ અને અમે તેની પર કામ કરી રહ્યા છીએ તો મિત્રો આવી રીતના થોડા દિવસોની અંદર તમને હવે રસ્તા પર પી પી પો પોં નહીં સાંભળે પરંતુ મધુર અવાજની અંદર તમને હોર્ન આવ હોર્ન વાગશે અને તમને હોર્નનો અવાજ પણ તમને ગમશે અને હોર્નના અવાજમાં પણ તમને મજા આવશે તો મિત્રો નીતિનભાઈ ગડકરીનો આ નિર્ણય તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને કેવા પ્રકારનો હોર્નનો અવાજ હોવો જોઈએ એ પણ તમે મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત